हाय स्टूडेंट्स, गुड मॉर्निंग। अपने ग्रामर की अंदर धोरण 11 12 साइंस कॉमर्स दरेक माटे ग्रामर सीखी रहा है। ग्रामर नु अपने पुनरावर्तन कर रहा है, वी आर डूइंग रिवीजन। मैं जो है विद्यार्थी मित्रों, घना बदा विद्यार्थी स्कूल में जो वीडियो मुकाम आए थे ये जोता नहीं, एनु कारण शुं छे? એ લોકોને મગજમાં એવું છે કે આ વખતે એક્ઝામ લેવાની નથી। મિત્રો, હું એવું માનું છું કે તમે કોઈ પણ વિષયને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભણો, નહીં કે એક્ઝામ માટે। તમે જે પણ ઇંગ્લિશ શીખશો એ ઇંગ્લિશ તમે क्या इनो उपयोग थसे, क्या तमने हेल्पफुल थसे, तब ए दे भणो, नहीं के एग्जाम माटे। जो तमे एग्जाम माटे भणशो तो तमने कोई पण विषय भणवानी मजा आवशे नहीं। सो प्लीज स्टडी और लर्न ऑल द सब्जेक्ट्स विथ इंटरेस्ट फॉर गेटिंग नॉलेज। आपका टॉपिक है एपिसोड नंबर 7, कंप्लीट सेंटेंस। इनी अंदर आपका टॉपिक है एडवर्ब क्लॉज ऑफ मैनर। ये मैनर नो अर्थ है कार्य करवानी पद्धति, कार्य करवानी रीत। घणीवार आपणे आवुं कहता होईए छीए, જેમ કે મારા મિત્રની બોલવાની રીત આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી છે, અથવા મારા મિત્રની ક્રિકેટ રમવાની રીત એ વિરાટ કોહલી જેવી છે। આ પ્રકારના વાક્યો જ્યારે ઇંગ્લિશમાં કહેવા હોય ત્યારે આપણે એ વાક્યને શું કહીશું? એડવર્બ ક્લોઝ ઓફ મેનર। હવે કોઈ પણ ક્લોઝ હોય એટલે એની અંદર એક સંયોજક વપરાય, જેમ કે કોન્ટ્રાસ્ટ હોય વિરોધાભાસ, તો વાક્યમાં દો, હાઉ એવર આવે, એઝ આવે। એવી રીતે કોઈ પણ કાર્યની રીત દર્શાવવા માટે इंग्लिश में एज वपराय। विद्यार्थी मित्रों, आ एज एक घणी जगह वपराय, जेम के कारण दर्शाववा माटे पण एज वपराय, सिंस अने एज। टाइम दर्शाववा माटे वपराय, वेन, व्हाइल अने एज। तुलना करवा माटे डिग्री होय ना जेटलू, एज एज, सो एज। तो मित्रों, आ एज ए कोई पण कार्यनी रीत दर्शाववा माटे वपराय छे। आपणे एक्झाम्पल लईए, मयंक प्लेस क्रिकेट, मयंक क्रिकेट रमे छे। एज विराट कोहली डज, એટલે કે જે રીતે વિરાટ કોહલી રમે છે। તમને મિત્રો એક્ઝામ આટલું આપકે આપેલું છે, આ તમારે જવાબ લખવાનો છે। મેં તમને શીખવાડી દઉં કે કોઈ પણ વાક્યનો જવાબ લખતી પહેલા એ વાક્યનો અર્થ સમજવો, એ વાક્ય કયા કાળમાં છે સમજવું। તો આ વાક્ય વર્તમાન કાળમાં છે, એટલે આ વાક્યનો જવાબ વર્તમાન કાળમાં આવશે। હવે મેં જે રીતે વિરાટ કોહલી રમે છે તો અહીંયા પ્લેઝ આવું જોઈએ, વિરાટ કોહલી પ્લેઝ, તો આપણે અહીંયા પ્લેઝ કેમ ના મૂકી? તો મિત્રો યાદ રાખજો, અહીંયા મયંક રમે છે એટલે અહીંયા પ્લેઝ ક્રિયાપદ તો થઈ ગયો છે, એટલે આપણે અહીંયા પ્લેઝ મૂકવાની જરૂર નથી। તો શું એવા કેસની અંદર
એટલે જો ક્રિયાપદ ફરીથી આવતો હોય એટલે મુખ્ય વાક્યમાં જે ક્રિયાપદ હોય એ ઉપવાક્યમાં આવતો હોય તો ઉપવાક્યની અંદર ક્રિયાપદ તરીકે ડુ ડઝ કે ડીડ નો ઉપયોગ કરવો વર્તમાન કાળ હોય તો ડુ કે ડઝ લેવાનું અને જો ભૂતકાળનું વાક્ય હોય તો ડીડ નો ઉપયોગ કરવાનો ક્લિયર અહીંયા વિરાટ કોહલી એ હી કહેવાય એટલે હી સી અને ઇટ હોય તો ડઝ આવે અને આઈ હોય વી હોય યુ હોય દે હોય તો ડુ આવે ક્લિયર પણ ધારો કે આ વાક્યમાં જવાબ આવો પણ લખી શકીએ મયંક પ્લેસ ક્રિકેટ મયંક ક્રિકેટ રમે છે જે રીતે તેના કોચ તેને સૂચના આપે છે સૂચના આપે શું કહેવાય અંગ્રેજીમાં ઇન્સ્ટ્રક્શન એનું ક્રિયાપદ શું થાય ઇન્સ્ટ્રક્ટ હવે કયો કાળ છે એ વર્તમાન કાળ છે તો એ શું કરું એઝ હિઝ કોચ ઇન્સ્ટ્રક્ટ્સ ઇન્સ્ટ્રક્ટ્સ એટલે કે જે રીતે તેના કોચ તેને સલાહ આપે છે સૂચના આપે છે એવી રીતે મયંક ક્રિકેટ રમે છે તો મિત્રો અહીંયા ડઝ નહીં આવે કેમ આ પ્લેસ અને ઇન્સ્ટ્રક્ટ બંને ક્રિયાપદ અલગ બની ગયા ઓકે જો મિત્રો વાક્ય ભૂતકાળમાં હોય તો અહીંયા ડીડ આવે શું આવે ડીડ અહીંયા શું આવે ઇન્સ્ટ્રક્ટેડ ઓકે તો આપણે આના એક્ઝામ્પલ આપણે આવતા પ્રેરણો લઈશું નેક્સ્ટ વિડીયોમાં હવે ટોપિક નંબર એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન મિત્રો અહીંયા હતો મેનર આ બંનેમાં થોડો ફરક છે સપોઝિશન એટલે કે ધારી લેવું સપોઝ નહીં સપોઝ હું દેશનો વડાપ્રધાન હોઉં તો ઓકે એવા અર્થમાં સપોઝિશન ની અંદર સરળ પર થાય એઝ ઇફ એઝ અને એઝ ઇફ બંનેમાં ફરક શું છે એઝ નો અર્થ થાય જે રીતે અને એઝ ઇફ નો અહીંયા અર્થ થાય જાણે કે જેમ કે એઝ ઇફ ના ઉપયોગની અંદર કર્તાની પાછળ શું આવશે વેર એટલે કે મયંક પ્લેસ ક્રિકેટ મયંક ક્રિકેટ રમે છે એઝ ઇફ જાણે કે હી એટલે કોણ મયંક મયંક પોતે કોહલી છે એવું ક્રિકેટ રમે છે એટલે મયંક એ પોતાને કોહલી માની રહ્યો છે એટલે કે મયંક ક્રિકેટ રમે છે જાણે કે તે કોહલી છે મિત્રો એઝ ઇફ જ્યારે આવે ત્યારે તમારે શું લેવાનું ક્રિયાપદ તરીકે ટુ બી નું રૂપ વેર જ લેવાનું અહીંયા ઇઝ પણ ના આવે કે વોઝ પણ ના આવે અહીંયા શું આવે કમ્પલસરી વેર તો એઝ ઇફ મૂકવાનું કરતા મૂકવાનું કરતા કયા મૂકવાનું અહીંયા હોય મૂકવાનું અને વેર મિત્રો એઝ ઇફ ની જગ્યાએ એઝ ધો પણ આવી શકે શું આવે એઝ ધો જો વાક્ય ભૂતકાળમાં હોય જો ભૂતકાળની વાત હોય તો વેર ને બદલે તમારે હેડબીન લઈ શકાય શું મૂકવાનું હેડબીન જો ભૂતકાળની વાત હોય તો તો મિત્રો આપણે કઈ લખી શક્યા એડવર્બ ક્લોઝ ઓફ મેનર અને એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન હવે આપણે આ બંને ટોપિકના એક્ઝામ્પલ આવતા વિડીયોમાં લઈશું તો વિદ્યાર્થી મિત્રો મારી ખૂબ તમને વિનંતી છે તમે આ બધા જ વિડીયોને વારંવાર જોજો તમને સારા લાગે તો તમે તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો માટે કહેજો અને જે બોર્ડ પર લખાયું તમે લખવાનો પણ પ્રયત્ન કરજો આ તમારું હોમવર્ક છે આપણે મળીએ આવતા વિડીયોમાં આવજો